6 minutes. हाँ ए मारो बाप कला नो मालमी से बाप पृथ्वीराज चौहान पासे काम के पृथ्वीराज कपूर पासे आज मुजरो रामनवमी ये न करू क्यारे करू मारा बाप आज जात पात न भूलाय तो केदी भूलाशे के मानस पुरुष जात छे के नारी जात छे कारण के जाति पाति नहीं मारा हरि केरा देश मा દેવદાસીઓ કૃષ્ણ અને રામ મંદિરોમાં નાચતી હતી આપણે ત્યાં બચપણમાં મેં જોયેલું છે કે દેવદાસીઓ આવે અને અમારે પૂજારીઓને સાધુને જ માંગે સાહેબ બીજા કોઈને માંગે નહીં રામજી મંદિરમાં એના નૃત્યો થતા કથક અને કથા એક સિક્કાના બે બાજુ છે ક્યારેક કથક દ્વારા કથાનકો કહેવાતા હતા ક્યારેક કેવલ વક્તવ્યો દ્વારા કથાનું વર્ણન થતું હતું એટલે મને આમ આ બધી કળા વ્યાસપીઠ શીખવી આમ એટલે એમાં એમાં આપણને આનંદ આવે લ્યોની ટૂંકમાં પણ એલા ભાઈ તમે જુઓ તો ખરા આનંદ હવે શું કરું मधुबन में राधिका नाची रे मधुबन ગોપીઓ છે ને આંખમાં કાજળ શું કામ આંધતી ખબર છે નીનુ મજમુદારે તો એમ લખ્યું કે મેષન આંજુ રામ સખીરી મેષન આંજુ રામ કારણ કે મારે નયન સમાયો શામ સખીરી મેષન આંજુ રખે નયન થી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ એક ડરે હું રેખન ખેંચું ભલે હસે વ્રજવામ પણ રખે નયન થી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ સખીરી મેષન આંજુ નેનું મજમુદા પણ આ ગોપીઓ આંખ નહોતી આમ કજરા શું કામ આંજતી હતી રાધાને કોઈએ પૂછ્યું કે તું વારંવાર આંખમાં કજરા જ્યારે નૃત્ય કરવું હોય જ્યારે એવો સમો હોય ત્યારે તો બરાબર પણ આમ ત્યારે જોઈએ ત્યારે નથી માળા ફેરવતી નથી જપ કરતી નથી ધ્યાન કરતી નથી કીર્તન કરતી અને જ્યારે અમે આવીએ ત્યારે તું આંખમાં કાજળ જ આંજા કરે છું આમ કજરો જ આંજા કરે એનું કારણ શું કે તું જોતી નથી આંખમાં કાજળ આંજુ ના એટલે પાણી પડ્યા જ કરે અને આંખમાંથી પાણી પડે ને એટલે બીજું કોઈ દેખાય નહીં એટલા માટે હું કાજળ આંજુ છું મારે બીજા કોઈને હવે જોવું નથી
कोई बराबर देखा है नहीं, जगत देखा है तो थोड़ू भांभड़ू देखा है, जाखू जाखू देखा है, इतना माटू आ करूं बाप। आज तो जो जीजी आज तो धन्यवाद बाप, पण आज नो दिवस जेवो छे के हूँ मने रोकी शकतो नथी यार, हूँ मारा काबू में नथी, हूँ हृदय थी कहू छु अने बहु मुश्किल पड़ी रही छे मने, आज आम आनंद छे पण आनंदनी मुश्किलियो होय छे साहेब, आनंदनी पोतानी निजी मुश्किलियो होय छे, एटले मुश्किल पड़े छे। તમારા બધાને ઉતારી દો મારા બાપ, એ ભાદરના ડેમમાં નાખી દો, આ હાથ નહીં ઉતારો યાર, હાથ તમારી એકે નોટ બહાર ન જોઈ, એ તમે લઈ જાઓ બહાર પડ્યું, તમારે અહીંયા પડ્યું આ લોકો, એ કર્મા પહેરે કડા પણ જો કર પર કર કીધો નહીં, કર્મા પહેરે કડા પણ કર પર કર કીધો નહીં, તોય માણસ નહીં પણ મડા હાચું હોરઠિયો ભણે, હાથમાં કડા પહેરીએ અને કોકને કાંઈક જો આપીએ નહીં, કર પર કર કીધો નહીં તો માણસ નહીં પણ મડા, એ હાચું હોરઠ, આ કડું આપવાનું પ્રતીક છે, દેવી પૂજકોએ બહુ આપ્યું લોકોને, હા શ્રેષ્ઠતા તો એ છે, એને મધ આપ્યું, જે વેદ આપે એ આ લોકોએ આપ્યું, એણે સારા સુરીલા વાતો આપી, જે સામવેદ આપે એ તમે આપ્યું, હા આ પહેલે દિવસે પણ કહ્યું, માણસોના મોઢામાંથી જેને દુર્ગંધ કાઢી નાખી સવારમાં દાંતણો આપીને જુઓ, આ રોજ મને દાંતણની કોઈની પોથી ઉપર દાંતણની હોટિયું ધરાણી હોય એ પહેલા દાખલા હશે, અને આ હોટીએ હોટીએ મારે તમને આખા સમાજને હરખો રાખવો છે, આ મારો દંડ છે, આવી જાઓ હવે મને આવી છે, બાપ બહુ વિચાર વલોણું ચાલે છે, રાતે ભેગા થાય છે ચાર ડેંગામાં, પેલા બાપુ આવીને હું કરી ગયો, આ બધું આપણું બધું ભૂલાવી નાખે છે, છોડવું કે ન છોડવું, માતાજી રજા આપે તો થાય, તમારા ઉપર છોડું છું સાચા દિલથી, માતાજીની પાસે દાણા નાખજો બાપ, રમત નહીં કરતા, નહીં તો દાણા નાખનારની હોશિયારી હોય છે, ચપટીમાં જેવા દાણા નાખે એવા જ નીકળે, એવું બની શકે, તમે તો એવું ન કરો, એમાં ખોટું પડતું જોનારો એવો હોશિયાર હોય, બે મળેલા હોય યાર, પણ તમે તો એવું કરો જ નહીં, માને પૂછીને નિર્ણય કરજો બાપ, તમારા ઉપર કોઈ મારું દબાણ નથી, તમને કઈ તકલીફ, પણ આમ સાચું લાગે અને આ દાણા દાણા યા ખેતરમાં વાવી દે, હું લાવો ને અહીંથી, ખવા 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 ખવા, એ મારી માતાજી બધાનું હવનું સારું કરજે, બધાનું હિત કરજે, હા વાહ બાપ, વાહ મારા બાપ, નમન નમન તને,
આ દેવી પૂજક છે ને દાતણે આપી શકે ને ગદા પણ આપી શકે, અને ગદાનો અર્થ કરું છું, ગદાનો ઉલટું શબ્દ કરો, ગદાનું ઉલટું કરો એટલે દાગ. જેનો દાગ વગેરેનો હાથ હોય એના હાથમાં ગદા શોભે. દુર્યોધન બહુ ગદાધારી હતો, ગદાનો દાવ પેજ, પણ એના હાથમાં ગદા નહોતી શોભી જેટલી મારા હનુમાન. બે પવન પુત્ર, ભીમસેન પણ વાયુ પુત્ર, પણ એના હાથમાં શોભતી હતી, પણ એ રમત તો કરતો હતો, પણ હનુમાનના હાથમાં જેટલી ગદા શોભી છે એટલી કોઈના હાથમાં શોભી નથી. વાહ પુલાભાઈ, આ એ બહુ સરસ છે, કાલના કડા જેવી જ છે યાર, શું વાત કરો છો. મને ગદા હમણવાનું મન થાય છે અત્યારે, પણ હાથ વરે આવા ખોટા પ્રયોગ કરીએ ને તો હાડકું ક્યારેક ખડી જાય એટલે સાહસ ન થાય, એની તરફ હમણવાની ઈચ્છા થાય. ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા, પ્રદીપ આડો આવતો નહીં. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા, હાથ દુખી ગયો. હાથ વજ્ર અર્ધજા બિરાજ, હનુમાનજીના હાથમાં ગદા એ વજ્ર છે. વજ્ર એટલે પરમ સત્ય, જે કોઈ કાળે ટાળ્યું ટળે ન એને વજ્રતાનું બિરદ અપાય. જે ક્યારેય રિપેર ન થાય એવા જેના કાન હોય ને એને હિન્દીમાં વજ્ર બધીર કહે. દુનિયાનું કોઈ વિજ્ઞાનના કાનને સજીવ ન, વજ્ર બધીર. કોઈ દિવસ એનો લવો ન વળી શકે, તમામ ઉપચારો નિષ્ફળ જાય ત્યારે એને વજ્રમુખ કહેવામાં આવે. વજ્રતા એ સત્યનો પર્યાય છે, એને કોઈ ઉથાપી ન શકે, સત્યનો પર્યાય છે. એટલે આ ગદા છે ભલા મોરી, ભલા મોરી રામા, ભલા ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, દાદા જે ફાવતું નથી, ભલા મોરી રામા, એ તેરા ગુણ પ્યારા મને, તેરા ગુણ પ્યારા, તેરા ગુણ પ્યારા મને, તેરા ગુણ પ્યારા, તેરા ગુણ પ્યારા. હવે જુઓ એક વાત વચ્ચે કહી દઉં, તમારો ભાવ એટલો છે એટલે હું બધી વસ્તુ તમારા ભાવને, મને પણ આનંદ એટલો જ આવે છે એટલે બધું ક્યારેક કડું પહેરી લઉં, ક્યારેક ગદા લઉં. મને ખબર છે કે અમુક વર્ગ સમાજમાં એવો, તમે નહીં, તમે તો હવે મારા થઈ ચૂક્યા છો, અને મને ખાતરી છે હવે બીજા કોઈના ન થાવ, સવાલ જ નથી. કારણ કે વડા વાઘરી પદ તમે મને આપ્યું છે, તમારે મને મારા સમાજ કોઈ દિવસ, હું તો વચ્ચે વચ્ચે માફી માંગીને બોલ્યો છું, રજા લઈને વાઘરી વાઘરી શબ્દ બોલ્યો છું, પણ ખબરદાર કોઈ આ સમાજને વાઘરી કીધા છે તો તોલો તોડી નાખી તોલો. મને કહેજો કે મોરારી બાપુ વડો વાઘરી છે, મારા પૂરતી શબ્દ રાખજો, બાકી આ કોમને કોઈ દેવી પૂજક સિવાય કોઈ શબ્દ નહીં, તો છૂટી મૂકી એટલે તો તોડી નાખી ભાગો. પણ આનું થશે શું, કારણ કે આ મોજને કોઈ નહીં સમજી શકે. હું તમને સત્ય કહું, આમાં ઘણા, હવે આવું તો કોઈ કરી નહીં શકે યાર, કરવા જશે તો એમ કહે છે કે હવે કોપી શરૂ કરી છે. અને મારે લાભુ દાદાનો એક શબ્દ છે, કોપીરાઇટ નહીં ગોપીરાઇટ,
એટલે શું થશે કે લોકો કદાચ ટીકા કરે કે હવે બાપુએ તો હવે કેવા કેવા ખેલ શરૂ કર્યા, આ સહન નહીં થાય કોઈથી, તમારે તો રાજી થવાના યાર, તમારો પણ બીજા જે છે ને, બીજા જે વાઘરી છે ને બાપ, તમે દેવી પહોંચો પણ બીજા હજી આપણા સમાજમાં રાષ્ટ્રમાં વાઘરા છે, તમે નહીં, એનાથી આ નહીં સહન થાય. પણ અહીંયા લખ્યું છે સત્ય. સત્યથી શું આવે ખબર છે? સત્યમાંથી અભય જન્મે. જેની પાસે મૂળમાં સત્ય છે ને, કોઈથી બીતો નહીં હોય. તમને એમ થતું હોય કે મારી અમુક પરંપરામાં ફેરફાર થાય તો કંઈક થાય તો ભય લાગતો હોય, તો સમજવાનું, ભય જ્યાં જ્યાં લાગે ત્યાં મૂળમાં સત્ય નથી એમ સમજજો. કારણ કે જ્યાં મૂળમાં સત્ય હશે ત્યાં અભય જ હોય. એટલે હું તો એના આધારે ચાલું છું કે આ સત્ય છે એમાંથી અભય જન્મે. હવે જુઓ, અભયમાંથી શું જન્મે? જ્યાં જ્યાં સત્ય, રાવણમાં બહુ તાકાત હતી, રૂપિયાની તો વાત જ ક્યાં, સોનાની લંકા. અને માયોભાઈ કાલ કહેતો હતો ને, કે માયોભાઈ જ કહેતો હતો ને, પેલી મોજડીની પેલીમાં કે સોનાની આખી લંકા, એમાં પ્લાસ્ટર સોનાનું, બધું સોનું લંકા, ને 20 હાથ, ને એની પાસે કેટલા પહેલાં આપણે દીકપાળો બધા કેટલા એના વશ હતા. પણ એ માણસ અસત્યને માર્ગે ચાલ્યો ને. જાનકી કોણ છે? જગદંબા છે, માતા છે, ભવાની છે, શક્તિ છે, જેને તમે પૂજો છો. એની પાસે ખોટા માર્ગે ગયો ને, ત્યાં કૂતરાની જેમ બીતો હતો. ક્યાં રાવણનું બળ? કારણ કે મૂળમાં સત્ય ન હોય એટલે ભય લાગે જ. તુલસીને લખવું પડ્યું, 110 શીશ શ્વાન કી નાહી, કૂતરાની જેમ રાવણ ગયો છે. જીમિકો પંથ પદ દૈત ખગેશા, ખોટે રસ્તે માણસ પગ મૂકે ત્યારે. એટલે અભય, જ્યાં સત્ય હોય ત્યાં અભય હોય. હવે તમે મને નહીં પૂછો, પણ હવે આ ગદા પકડાવી એટલે મને વળી શરૂ થઈ ગયો. અભયમાંથી શું જન્મે બકાભાઈ? અભયમાંથી રામાયણનો આ ક્રમ છે, આ તમે મને યાદ કરાવી દીધું યાર. સત્ય હોય એમાંથી અભય નીકળે. જેના જીવનમાં સત્ય છે, એટલે ગુરુ કૃપાથી તમારી શુભકામનાથી મને જેટલું રામાયણ સંભળાયું, સમજાણું છે અને જે અનુભવ કરું છું, એમાં જ્યાં સુધી આપણું સત્ય હોય છે ને, ત્યાં સુધી દુનિયામાં કોઈની બીક લાગતી નથી. ટીકા કરનારા નીકળશે, આ તો ફોટા પડશે ને યાર, એટલે જાણી જોઈને પકડી રાખો. આ તો ફોટા આવશે હવે. નિલેશ, તારા ફોટા બહુ વેચાશે બેટા. મારા ઉપર ફોન આવ્યો, બાપુ કડાવાળા ફોટા તો ખાસ મોકલજો, કડાવાળા ફોટા. એટલે ક્યાં ગયો કડાવાળા? તે તો હવે આનું શરૂ થશે. બાપ, સત્યમાંથી અભય જન્મે. અને જ્યારે અભય માણસમાં આવે ને, એ માણસ કોઈ દિવસ પરતંત્ર ન હોય, સ્વાધીનતાનો જન્મ થાય. આપણે પરતંત્ર હોઈએ છીએ જ્યારે આપણામાં ભય હોય. રામાયણમાં આ સૂત્ર લખ્યું છે સાહેબ, તમને ખબર જ હોય. હું કહીશ પછી તમને યાદ આવશે, કા તો અમને 25 વર્ષ પહેલા ખબર હતી આવું થશે. કારણ કે બધું તો વ્યાસનું એઠું જ છે ને, આમાં આપણું થોડું છે કઈ. સત્યમાંથી અભય જન્મે, નિર્ભયતા, નિડરતા. અને અભયમાંથી જન્મે સ્વાધીનતા, સ્વાતંત્ર. માણસ પોતાની રીતે મસ્તીથી ફરતો હોય અને કોઈની બીક ન હોય, એવું રામાયણમાં લખ્યું છે. જિનકે ભુજબલ પાઈ દસાનન, અને અભય ભયે બિચરત મુનિકા
सुरपणखा बोले ए रावण जे सत्यना बाहुबल ने लीधे ऋषि मुनियो में अभयता आवी अने अभय थया पछी जे लोको तू गदा लई निकलतो त्यारे मेरु पर्वतनी गुफा में संताई जता था ए स्वाधीन थईने वन में फरे फरे छे શું પૂછો છો મુજને કે હું શું કરું છું પણ મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું પણ વિચારી વિચારીને પગલા ભરું છું આ દુખી ન જાય એટલે એ માં તું બાપા આમ આમ વચ્ચે વચ્ચે આવશો ને તો પછી બોલું આવી જા તું આવી છો તો આવી જા એ માડી આવી જા પછી હવે કોઈ નહીં આવશે બાપા નહીં તો કથા મારે પૂરી કરવાની છે અને વચ્ચે લાવ બાપા શું લાવી લે હવે આ પ્રસાદી તું રાખજે બાપા આ પ્રસાદી રાખજે મેં અંગીકાર કરી લીધો દિલા જલ્દી બેહી જા ઓરા આવતા નહી કોઈ હવે ફકત એક મારા હરીથી ડરું છું શું પૂછો શું થાય જુઓ સત્યમાંથી અભય જન્મે અભયમાંથી સ્વાધીનતા જન્મે એમ રામાયણ કહે છે પણ સ્વાધીનતામાંથી શું જન્મે માણસ સ્વતંત્ર થઈ જાય તો ઘણી વખત તો જેમ ફાવે એમ વર્તે તો સમાજની રીત સમાજની મર્યાદા તોડી નાખે યાર સ્વચ્છંદી બને તો સમાજના મૂલ્યો ન સચવાય શીલ ન સચવાય સુરુચિ ભંગ થાય સ્વાધીનતા કેવી એ કઈ સ્વાધીનતા કે જેમાંથી એક નવું તત્વ જન્મે આપણે પરતંત્ર રહેવા ટેવાયેલા છીએ એક તો અંગ્રેજોએ એના પહેલાં કેટલાય સમ્રાટો આપણે ત્યાં આવીને આપણને પરતંત્ર અને એવી ટેવાઈ ગયા છીએ ને આપણે કે પાંજરામાં પોપટ પાંજરામાં પૂરાયેલો અને એક પોપટ એવો હતો પાંજરામાં પૂરેલો રહે અને ચોવીસે કલાક બોલે આઝાદી 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 અને હિમાલયના પહાડોમાં ના પડઘા પડે નાખી દુનિયાને જોવા જાય કે આ તો આઝાદીનો રક્ષક છે આઝાદીની માંગ કરે છે સ્વતંત્રતાની ફ્રીડમની માંગણી કરે પણ પોતે સોનાના પાંજરામાં પૂરાયેલો એક દિવસ એક ફકીર ગયો ને એને એમ થયું કે આ તો આઝાદી આઝાદી કોણ બોલે છે આ કોણ મુક્ત માનવ છે આ કોણ અભયમાંથી જન્મેલી સ્વાધીનતાની ઘોષણા કરે જોયું તો પોપટ બોલે અરે બિચારો આઝાદી આઝાદી પિંજરામાં એટલે ઓલા પિંજરું ખોલી નાખ્યું અને પોપટ ઉડ્યો સાધુ બહુ રાજી થયો કે આને સાચા અર્થમાં આઝાદી મળી પણ પાંચ મિનિટમાં પાછો આવ્યો ને પોપટ પાછો પિંજરામાં તો આપણે આઝાદી આઝાદી બોલીએ છીએ પણ પરતંત્રતાની આદત પડી ગઈ છે સાહેબ ખોટા રિવાજોની પરતંત્રતા ખોટી માનસિકતાની પરતંત્રતા ખોટા વિચારોની પરતંત્રતા આવી આવી બોલાય છે આઝાદી આઝાદી ગાંધીજી કેમ દેશને આઝાદ કરી શક્યા એનામાં સત્ય હતું પરિણામે અભય હતું અભયમાંથી સ્વાતંત્ર્ય જન્મ્યું ફ્રીડમ સ્વાધીનતા આવે અભય ભય બિચરત મુનિ કાનન મારો તુલસી લખે પણ હવે એ સ્વાધીનતામાંથી શું જન્મે સ્વાધીનતામાંથી સુખ જન્મે એવું રામાયણમાં લખ્યું છે આ બધી જ તમને ખબર છે મને ખબર છે પણ તોય મારે કહેવું છે સ્વાધીનતામાંથી દિલા શું જન્મે એ રામાયણમાં લખ્યું છે
एज का तविधि नारी सूजी जगमा अनपराधीन सपने सुखना ए पराधीन सपने पराधीनता माथी दुख जन्मे अने स्वाधीनता माथी सुख नो जन्म था માણસ સ્વાધીન થાય એટલે સુખનો અનુભવ કરે. પણ એ સુખનો અનુભવ કયો? ઘરમાં ફ્રીજ આવી જાય, એ ઘરમાં એક પંખો તો બે થઈ જાય, એ તો સગવડ છે. સગવડને કોઈ દિવસ સુખ નહીં માનતા. આપણે સગવડને સુખનું નામ આપ્યું ને એમાં બધા દુઃખી થઈએ છીએ. એ બધી સગવડો છે, એ સુખ નથી યાર. એના એ પંખા, એનો એ ફ્રીજ, ઘરમાં કંઈક એવી ઘટના ઘટન હતું, પરસેવે રેપ જેમ કરી નાખે, એ સગવડ છે, સુખ નથી. સ્વાધીનતા પરાધીનતામાંથી દુઃખ જન્મે છે, સ્વાધીનતામાંથી સુખ જન્મે. પણ એ સુખ કયું? નિજ સુખ, સ્વાંતઃ સુખાય, આત્મસુખ. એ તો એમાંથી શું જન્મે? એમાંથી જન્મે મનની સ્થિરતા. પછી કોઈ નિંદા કરે તો એ બીક નહીં, કોઈ વખાણ કરે તો એ કાંઈ લેવા દેવા નહીં, કડું પહેરું તોય વાંધો નહીં, અને ગદા હાથમાં લઉં તોય વાંધો નહીં. બોલનારા વાઘરા બોલ્યા કરે, તમે નહીં, તમે દેવી પૂજક છો. પણ હવેથી યાદ રાખજો કે કોઈ સવર્ણ હોય, ગમે હોય, કોઈની નિંદા વિચાર્યા વગર કરે ને કહેવાનું લાગે છે વાઘરો. તમે નથી મારા બાપ. અને સમાજનો કોઈ માણસ આ કોમને એ શબ્દ ન વાપરે, આ તો દેવી પૂજક. એમાંથી મનની સ્થિરતા જન્મે. રામાયણમાં લખ્યું છે, લ્યો તુલસીદાસ બાપુએ એવું કીધું છે, નિજ સુખ બીનું મન હોઈ કિથીરા, પરસ કી હોઈ બીન સમીરા. પોતાના નિજ સુખ વગર માનવીનું મન કોઈ દિવસ સ્થિર થતું નથી. અને જ્યારે મન સ્થિર થઈ જાય ત્યારે કોણ કેવી ટીકા કરશે એની કોઈ ઉપાધિ રહેતી નથી યાર. નહીંતર કહે છે કે બાપુએ તો વળી કેવા ખેલ શરૂ કર્યા છે, ને ફિલ્મનું ગીત ગવડાવે, ને ભલો મેરી રામ કરે, ને હવે તો વળી ગદા હાથમાં લીધી, ને કડા પહેર્યા, ને ખબર નહીં ક્યારે કાનમાં કુંડળ પહેરશે. કાંઈ નક્કી નહીં. મારા માટે કોઈ ધારણા બાંધીને બેસશો તો પસ્તાશો યાર. હું કોઈ ધારણામાં બંધાવનારો બાવો નથી યાર. એનું કારણ, મને મારા સત્યનો ખ્યાલ છે અને મારે કોઈની પાસેથી કાંઈ જોતું નથી. એટલા માટે મને મન સ્થિર જ્યારે માનવીનું થાય ત્યારે, નહીતર મને ખબર છે કે હવે કેવું કેવું થશે. કારણ કે હવે આવું તો કોઈ કંઈ કરશે નહીં, ન કરે તો સારું, નહીતર ભૂંડા લાગશે. મારે વાદે ફિલ્મના ગીતો ન ગાવા મળે. હું તો ગમે તે ગાઉં પણ મને ખબર છે હું કોના માટે ગાઉં છું. કૈસે દગાબાજ સે મન સ્થિર થાય. મન આપણું, આપણી કઈ કક્ષા નથી પણ કોશિશ કરીએ ને ફાયદો બહુ થાય. મન હાલક ડોલક હોય ને તો કોઈક વખાણ કરે તો વળી લેર આવે, અને કોઈક કંઈક અવળું બોલે તો વળી ક્યાંક ગમે નહીં, હોરવે નહીં, ખાવું ન ભાઈ આવું થાય. એટલે મન સ્થિર થાય પછી કોઈ પ્રતિભાવની પરવા રહેતી નથી. હું તમને વિનંતી કરું, તમને કે આપણને કોઈ ગાળ દે ને કારણ વગર તો એનો જવાબ ન દેવાય. એને કહેવાનું કે તું તારું ઓળખાણ આપે છે, તારા બાપ દાદાનો પરિચય આપે છે, તું મને ક્યાં ગાળ દે છે યાર.
तू तारा खोरडा नु सरनामू वापस हमने कि अमारे खोरडे आमज होय बीजू कहीं निकले नहीं यार। मन स्थिर थाय एटले मानस ने बीजी कोई सन्मान अपमान नी परवा न रहे अने ई जारे परवा न रहे त्यारे मानस संतुष्ट थाय। संतुष्ट सततम योगी यतात्मा दृढ़ तुल्य निंदा स्तुति मौनी संतुष्टो येन केन। एक संतोष भाव जीवन में आ बधु गणित मने अनुभवायु ये तमने कहू छु। संतोष जागे जेने जे कहू ई कहीने अनि संतोष माती शू जन्मे कौ विश्राम की पाव तात सहज संतोष बिना चले कि जल बिनु नाव। मारो तुलसी कहे संतोष वगर विश्राम ना आवे अने जारे विश्राम आवे अने पछी हनुमान चालीसा नो पाठ करे गदा वाला नु स्मरण करे तो एने तुलसी नु वचन छे पायो परम विश्राम राम समान प्रभु ना। आखी यात्रा फरी वगत गणी लो सत्य माथी अभय आवे अभय माथी स्वाधीनता आवे स्वाधीनता माथी निज आत्म सुख आवे आत्म सुख आवे एटले मानवीनू हालक डोल मरकट मन स्थिर थई जाए। मन स्थिर थाय एटले पछी संतोष के खारू बोले खराब बोले गम्मे ते बोले शू लेवा देवा अने संतोष आवे एटले पछी विश्राम आवे अने विश्राम सुधी गया पछी कोई रामायणनी चौपाई के हनुमान के देवी के माताजीने शुद्ध भावे भजशे एने पायो परम विश्राम ने न्या रामायण पूरू थई जशे यार। એટલે નેતર મને ખબર છે કે આલોચના થશે થાય થોડુંક આવું થવું જ જોઈએ એટલે હાથે કરીને કરું થવું જ જોઈએ યાર થોડું જો એક વાત હું તમને કહું આ ગદા હમણાં થોડી વાર માટે હું નીચે મૂકી દઉં છું પેલો મદારી રમે ને એમ જો એક ભાઈએ એક જણને જમવાનું આમંત્રણ આપ્યું તમે ધ્યાન દઈને સાંભળો દેવી પૂજક ભાઈ બહેનો ચશ્મા નથી પહેરવાનું આમંત્રણ આપ્યું બજારમાંથી આવ્યો ઘરે એટલે એની પત્નીને કીધું કે આપણે બે જણા છીએ એક જણની વધારે રસોઈ કરજે ઉદાર માણસ આવું કહે કે રસોઈ કરે લોભિયા શું હોય એક લોભિયો પતંગો ઉડતી હતી ને પતંગો પકડવા માટે મુંબઈમાં અગાસી ઉપર ચડ્યો 15મે માળે એ પોતાનો ફ્લેટ ત્રીજે માળે હતો ત્યાંથી 15મે ગયો પોતાની પત્નીને કહેતો ગયો કે બાબો તું હું 3 જણની રસોઈ કરજે બસ વધારે નહીં કરતી આજ કોઈ આવવા નથી એને પછી લોભિયો આમ પતંગ પકડવા માટે દોડે એમાં કોકની કપાણીની પકડવા ગયો એમાં ઓલી અગાસીની ધાર ઉપર ચડ્યો અને આમ પકડવા ગયો એમાં પગ ફસ્યો ને પડ્યો એ પડ્યો એટલે 15મે માળેથી નીચે આવે ને તો 3 નંબરનો ફ્લેટ પોતાનો આવ્યો ને ત્યાં બારીએ કહેતો ગયો કે હવે 2 જણાની જ રસોઈ કરજો કારણ કે હું હવે રહેવાનું આવા લોભી આવ્યો કારણ કે હું તો ગયો એમ કે મારા ગયા પછી ખોટું બગડવું ન જોઈએ એટલે એની બારી પાસેથી જ નીકળ્યો પાછો એટલે કહેતો ગયો કે હવે હું જાઉં છું 2ની જ રસોઈ કરજે એટલે આવજે રામ રામ હવે ભવે ભેળા થા હું ભાદરે ભેળા થા હું હવે જા પેલો માણસ ઘરે આવે છે સાહેબ અને કહે છે કે મેં એક જણને આમંત્રણ આપ્યું છે એટલે આપણે 3 જણ છીએ 4 જણની રસોઈ કરજે એટલે પત્નીએ પૂછ્યું કે જેને આમંત્રણ આપ્યું સગાવાલા છે કે નહીં જાણીતું કોઈ છે કે નહીં કોઈ સાધુ સંત છે કે નહીં કોઈ ભેક ભિક્ષુક છે કે નહીં કોઈ પરિચિત કોઈ આગેવાન કોઈ એવું કાંઈ છે કે નહીં તમારો કોઈ મિત્ર છે કે નહીં તો કોણ છે કે એક સૂરદાસ બજારમાં ફરતો હતો શાક માર્કેટમાં એને મેં પ્રજ્ઞાચક્ષુ આંખો નથી અંધ છે એને મેં જમવાનું આમંત્રણ આપ્યું કે આજ મારે ઘરે તમે જમવા આવજો ઓ તો 3 જણા આપણે એ 4ની રસોઈ નહીં કરવી પડે 6 જણની રસોઈ કરવી પડશે કે હું શાકભાજી લેવા જાઉં ને એને હું રોજ જાઉં છું કે એની પત્ની અંધ છે અને 2 જણા હારે જ ફરે છે એટલે એ સાથે જશે એટલે 5 થયા અને એણે તો ઘરનું સરનામું આપ્યું છે કે નહીં તો બિચારા કઈ આવશે એ કોકને રસ્તામાંથી લેશે ઘર બતાવવા માટે એટલે એક માણસને આમંત્રણ આપો તો બીજા બીજા 2 ભેગા મળે એમ એક વખત સત્યને આમંત્રણ આપો તો એની હારે જમવા અભય આવે
ભય નહીં, બે જણ આવે એટલે એની આરે સ્વાધીનતા જમવા આવે, સ્વાધીનતા આવે એટલે એની સાથે સુખ જમવા આવે, સુખ જમવા આવે એટલે મનની સ્થિરતા જમવા આવે, મનની સ્થિરતા જમવા આવે એટલે સંતોષ જન્મા આવે, અને સંતોષ જમવા આવે એટલે વિશ્રામ જમવા આવે, અને વિશ્રામ જમવા આવે ત્યાં તો અન્નકૂટનો ખાનારો પરમ વિશ્રામ દ્વારકાધીશ આવી રૂબો. મૂળમાં સત્ય હોય તો એટલે હું આ એના બળે આવું બધું કરું છું. બહુ મજા આવી. હાલો, એટલે આટલું બોલ્યો ને એમાં હાથને આરામ મળી ગયો. પાછું શરૂ કરું. બાપ, તમારા આદરને સન્માન આપું છું બાપ, પણ હું એક વિનંતી કરું આ યુવકોને પાછા મંચ ઉપર આવે જેણે મને ગદા આપી છે. આ ગદા મેં સ્વીકારી છે અને અરે પ્રેમથી હું રમ્યો છું. આ ગદા આ કથાના પ્રતીક રૂપે તમને આપું છું. આ તમારી આઈડેન્ટિટી છે હવે, કે અમે વાડામાં નથી, કોઈ વાડમાં નથી, કોઈ ગ્રુપમાં નથી, પણ જ્યાં સત્ય છે, જ્યાં અભય છે, જ્યાં સ્વાધીનતા છે, જ્યાં સુખ છે, જ્યાં મનની સ્થિરતા છે, એવા જ્યાં જ્યાં રામાયણનું જે તત્વ છે, જે હનુમાનજી છે, એની સાથે અમારો આખો દેવી પૂજક કાયમ રહેશે, એનું સ્મરણ તમને રહે એટલા માટે આ ગદા એના પ્રતીક રૂપે તમારા સ્મરણમાં કાયમ રાખો. એક વખત હમણને તને આવડતી હોય આવડે. હનુમાનજી મહારાજ કી, મેલડી માત કી, ચામુંડા માત કી, ખોડિયાર માત કી, નવદુર્ગા માત કી, ધરતી માત કી, ભાદર માત કી, નવલખ નાત કી, હર હર મહારે. બદનામ હોને કો જી ચાહતા હૈ? હા, ગાવું છે ના, ભલે આપ બુઢે બુઝુર્ગે આપકી મુરાદ પૂરી કરો. લેકિન પ્રભુ કી ઓર, હરી કી ઓર, સભી નદિયા ઉની કી ઓર જાતી હૈ સાહેબ, હર નદિયા ઉસ પર જાતી હૈ. હમ ઉસકા બહાવ મોડને કી ચેષ્ટા કરે તો હમારા કર્મ ફૂટા સબ બવા. હે હરિ, હે પ્રભુ, હે ગોવિંદ, હરી બોલ શ્રી રાધે. બહુત બાર તેરી ઓર દેખને કી કોશિશ કી, લેકિન તૃપ્તિ નહીં હોઈ હૈ. દર્શન તૃપ્તિ ને આજુ લગી, પ્રેમ પિયાસે નૈન, ઇસલિયે બાર બાર ઈચ્છા હોતી હૈ. નિગાહે મિલાને કો જી ચાહતા હૈ, નિગાહે મિલાને કો જી ચાહતા હૈ.
दिलो जान लुटाने को जी चाहता है, दिलो जान लुटाने को जी चाहता है। कई लोग इस संसार की बोली में बोलते ना, हमने उसको दिल दिया, तेरे पास है था संग दिल? दिल तो केवल एक ही जगह दिया जाता है, और हरि को मुरारी पादार पित चित्त। हरि बोल श्री राधे निताई गौर, निताई गौर, निताई गौर, बोले सो निहाल, बोले सो निहाल। वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी का खालसा। हरि बोल। वाहेगुरु 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 गुरु वाहे 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 महावीर स्वामी अंतर्यामी, महावीर स्वामी अंतर्यामी, महावीर स्वामी अंतर्यामी, महावीर स्वामी बुद्धं शरणं गच्छामि, बुद्धं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि, महावीर स्वामी अंतर्यामि, महावीर स्वामी अंतर्यामि, श्री राम जय राम जय जय राम, 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 हरि बोल हरि बोल हरि बोल हरि बोल, हरि बोल हरि बोल हरि बोल हरि बोल, राधे बोल राधे बोल राधे बोल राधे बोल, राधे बोल राधे बोल राधे बोल राधे बोल, राधे बोल राधे बोल राधे बोल, वाहे गुरु वाहे गुरु वाहे गुरु वाहे गुरु, 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 वाहे गुरु 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 वाहे गुरु, अलि मौला अलि मौला अलि मौला अलि मौला, हरि बोल हरि बोल हरि बोल हरि बोल, हरि बोल हरि बोल हरि बोल, हरि बोल हरि बोल हरि बोल हरि बोल, वाहे गुरु 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 वाहे गुरु। मुझे बनारस के एक अखबार का कल कटिंग मिला, उसमें लिखा था, मुझे अच्छा लगा, फोटोग्राफ्स भी छपे थे कि बनारस में जो कुछ
हनुमान जी के मंदिर में जो कुछ गड़बड़ हुई संकट मोचन में, उसके बाद कुछ मुस्लिम भाई समाज की बेटियां जिन्होंने बुरखा लगाया है वो समाज का और भारत का संवाद बना रहे, एकता बनी रहे, इसलिए हनुमान चालीसा का पाठ कर रहे हैं। सलाम सलाम, फोटो भी मैंने देखी। अच्छा, सभी सयाने एक मत, अच्छा लगा। हिंदू तो करते ही हैं, हिंदू तो कभी इतना उदार, सिंधु जैसी जिसकी सभ्यता है, सिंधु को केवल नदी ही मत समझो, सिंधु का मेरा मतलब है समुद्र। केवल सिंधु पर से हिंदू आया वो बात है, वो भी है, लेकिन मुझे इसका अर्थ करना है तो सिंधु से हिंदू आए इसका मतलब समुद्र जैसा जिसका हृदय विशाल। आज किसी ने मुझे पूछा कि भगवान विष्णु समुद्र में रहते हैं फिर भी खारा क्यों, तू एसी के कमरे में रहता है फिर भी गुस्सा क्यों करता है, बता, बोल बोल, एसी में रहता चिड़चिड़ क्यों करता, तिलक करता है निंदा क्यों करता है, माला फेरता है ईर्ष्या क्यों करता है, सिंधु में रहता है तो समुद्र खारा क्यों, इसलिए कि मैं जहां हूं वहां तो खारापन खोजेगा कि मेरा मंथन करके उससे अमृत निकालेगा, ये तेरे पर छोड़ देता हूं। तो क्या पाना चाहते हो, मुझ में तो सब है सिंधु, तो यहां कोई कौम की चर्चा नहीं है, लेकिन ये संवाद भारत में आवश्यक है। गीता हूं कुरान हूं मैं, मुझको पढ़ इंसान हूं मैं। राजेश रेड्डी, गीता हूं कुरान हूं मैं मुझको पढ़। हमारे मजबूर साहब कहते हैं ना, पुरान अपना न कुरान अपना, शान उनकी केवल ईमान अपना। पुराण भगवान व्यास ने दिए, कुरान इन पैगंबरों ने संसार को प्रदान किया, शान ये सब उनकी है, हमारा तो केवल ईमान, ईमानदारी बनी रहे, प्रमाणिकता बनी रहे। सभी सयाने एक मत, ऐसा तो ये बनारस का रिपोर्ट मैंने पढ़ा तो अच्छा लगा, ऐसा होता। तो निगाहें मिलाने को हरि में, प्रभु में, परमात्मा में बहु गर्मी थाय छे ने એટલે ઓઢી રાખ્યું હોય તો હાર હરી બોલ મેં કહેતા રહેતા હું જિસકો નાચના આતા હૈ ઉસકો ગાને કી જરૂરત નહીં હૈ નૃત્ય પર્યાપ્ત હૈ हरी को पाने के लिए, जैसे मीरा ने नृत्य किया और गोविंद को पा लिया। मीरा ने गाया, गीत बहुत लिखे लेकिन गाया कितना होगा मुझे पता नहीं, गाए तो लोगों ने गाया। कथक नृत्य करता है ना कोई, तो बोल तो उनका गुरु बोलता है, वो तो केवल नाचता है। नृत्य जिसको आ जाए उसको गाने की जरूरत नहीं, और जिसको गाना आ जाए उसको प्रवचन करने की जरूरत नहीं यार। गुरु नानक ने एक ही बात कही है, मर्दाना छेड़, किसी भी राग में तू उस वाहेगुरु को पुकार, उस एक ओंकार सतनाम को तू गा। नाचना आए उसको गाने की जरूरत नहीं।
और जिसको गाना आए उसको प्रवचन करने की जरूरत नहीं। जिसको गाने का काम है वो बीच बीच में थोड़ा बोलकर मार्गदर्शन करें, बात ठीक है, बाकी ज्यादा बीच बीच में लंबा बोलने की उसको जरूरत नहीं है। उसको श्रद्धा क्यों नहीं है कि मेरा गाना पर्याप्त है, लेकिन डर लगता है कि मैं कुछ बोलूं तो। नाचना आए उसको गाने की जरूरत नहीं, गाना आ जाए उसको बोलने की जरूरत नहीं, लेकिन जिसको बोलने को आ जाए उसको सुनने की बहुत जरूरत रहती है साहब, उसको सुनना तो पड़ता है। श्रवणम कीर्तनम विष्णु स्मरणम पाद सेवनम अर्चनम वंदनम दास्यम सत्यम आत्मनि नानक भगता सदा विगासु सुनिए दुख पाप का नासु। रामचंद्र गुण बरने लागा सुनत ही सीता कर दुख भागा। बोलना आ जाए उसको सुनना चाहिए ही, सुनना ही चाहिए। शंकर भगवान मानस के प्रवक्ता है फिर भी कुंभज के यहाँ सुन रहे। सुनी महेश परम सुख मान। लज्जत वो पाई किसी के मनाने में, लज्जत वो पाई कि फिर रूठ जाने को जी चाहता है, फिर रूठ जाने को जी चाहता है, निगाहें मिलाने को जी चाहता है। तो बात कभी कभी होता है कि मैं भी कथा कहते कहते थोड़ा सो जाऊं, लेकिन यार आता नहीं करे क्या ऐसा, कथा में सोना तो कितनी साधना के बाद का फल है। कोई जन्म जन्म की साधना फलती है तब चौपाई शुरू हो जाती है। और आकाश ले लो मदारी जो खेल शुरू किया जो साहेब, हाँ क्या, अरे यार उभा थे बोलो स्टैंड अप, नहीं नहीं ठीक ठीक चलो कीर्तन करो। पहली वेला नव वाजिंत्र निकलू से, आज कई तारीख छे 27 तारीख, मुंबई में नया वाद्य की शोध हो रही है। बोलू पटपटियों आई छे जे वगाड़तो हो, पण आटली मोटी साइज नु पटपटियो ना होय, आ पटपटियो नथी आ फटफटियो छे। रामचरित मानस को प्यार करने वाले इस देश में मुस्लिम लोग निकले, और जो सनातन धर्म का ठेका लेकर बैठे थे वो उसकी आलोचना में पड़े। कल एक मुस्लिम बिरादर मुझे मिले, उसको कितनी चौपाइयां याद थी, उसने मुझे कहा बापू तीन चौपाई तो मानस में ऐसी है कि जिसमें होठ मिलते ही नहीं, बिना होठ मिलाए बोली जाती है। चाचा जी है या सलाम सलाम आपको बस बस दादा चाचा जी बस केवल सलाम आपको सब कर ले। ये यूपी के मुस्लिम बिरादर कितनी चौपाइयां उसको कंटस्ट, बोले बापू कोई अंताक्षरी मेरे साथ रामायण से खेले। दादाजी फिर से एक बार खड़े हो जाए सलाम सलाम। और कल देखो मैं सभी धर्म का हृदय से आदर, इसलिए कल वो चौपाई बोलने शुरू हुए ना तो मेरे पास जिसने मर्म समझा होगा कई लोग थे, लेकिन मैंने देखा कि मेरा ये निर्णय फैल गया हवा में गया ऐसा मुझे लगा, लेकिन मैंने उसको कहा था कि चौपाई बेलने से पहले एक बार कलमा बोलो,
मैं क्यों किसी का धर्मांतर कराऊं साहब, इनके मुख से कलमा अच्छा लगेगा, फिर चौपाई। और उसने रहमानीर रहीम कहकर पहले कलमा का पाठ किया, फिर मैंने उससे चौपाइयों का, दादा ठीक है मैंने करवाया। संसार में बदलाहट और संवाद केवल मोहब्बत से हो सकता है। कितनी चौपाइयां कल मुझे उसने से। तात जनक तनिया यह सोई, धनुष यज्ञ जेहि कारण होई। होठ कम मिलते हैं, उसने चौपाई के ऐसी खोज की। और लोग, कुछ लोग जो है पूठा देखते हैं वो कहते हैं तुलसी नारी निंदक है। अरे अहल्या का प्रसंग आपने पढ़ा नहीं? रावण के घर में जाकर, जो संत को मानता नहीं था, उसके घर में जाकर उनकी पत्नी को सम्मान करा दिया उसने, उसको सम्मानित किया, शबरी को सम्मान ज्यादा करके। सम्मान देने के लिए तो हम बुलाते हैं ना कि अवार्ड ले जाओ, मेरा तुलसी तो कुटिया तक अवार्ड देने गया था। तुलसी को पता था हमारा सौम्य गुजराती कवि सौम्य, उसने कहा कि राम जब तक शबरी के द्वार न जाते तब तक उसका वनवास कभी पूरा नहीं होता। उसके द्वार गए तभी उसका वनवास पूरा हुआ। विभीषण राम जी की शरण में गया, उसका विरोध रावण ने नहीं किया, आलोचना की, अरे वीरू चला गया तो कौन काम का, मैंने निकाल दिया गया। और यहां के चिंतक लोग कहते हैं कि दगा किया, दुश्मन के पक्ष में फूट डाली। अरे सोचो तो साहब, किसने फूट डाली? राम ने, कि दुश्मन के भाई को बुला लिया और उसके घर में वो कर दी, उसको निकाल दिया गया था। वाली को मारने के बाद तुरंत कहा, मारा नहीं राम जी ने, अभी मरा नहीं, और कहा अचल करो तनु राखूं प्राणा। बाली कहा सुनु कृपा ने, तुम्हें तेरी उम्र नहीं, मेरी उम्र देकर शाश्वत बना दो। कौशल्या की बेटे की आयु तू जी ले बिना सोचे। विद्रोह है तुलसी ने, कर्मकांड का विद्रोह किया। केवल बैठे बैठे कर्मकांड करे। उज्जैन के महाकाल के मंदिर में बैठा था एक शिष्य, और कर्मकांड में लगा था, पूजा पाठ में लगा था, जप में लगा था, और उनके सदगुरु आए, उठी नहीं किन्ह प्रणाम, और प्रणाम नहीं किया, तुलसी ने लेखनी ने विद्रोह किया कि ऐसे कर्मकांड जो सदगुरु को न देख पाए। सदगुरु स्वयं आ गया, जो कर्मकांड का परिणाम होना चाहिए था वो आ गया, और उठी नहीं किन मंदिर माज भई नभ बानी। सभी परंपराओं को अब इस तरह कथा कहने लगूंगा तो मानस रथ रह जाएगा, लेकिन इस के ऊपर बोला, सब एक एक मुद्दा लेकर बोलना है। कभी जिस पर आलोचना होती है ना, रावण सठ है, रावण दुष्ट है, और समुद्र जड़ है, इनके निवेदन पर क्यों इतनी पिटाई हो रही है? क्यों पिटाई? तो मेरे भाई बहन, जिन्होंने केवल पूंठे देखे हैं, बीच शास्त्र तो बीच में होता है, इसमें नहीं होता है। चलो अबे आप कोई थी नहीं था, नहीं तो पकड़ाई जैसे मैं धंधा एवं शुरू किया थे, विद्रोह का धंधा शुरू। गांधी जी को कोर्ट में पूछा गया, सर्वाधिकारी दादाजी चले गए, वो ज्यादा जाने, कोर्ट में गांधी जी को पूछा कि आपका धंधा क्या, बोले कातण वणाट। गांधी जी ने जवाब कातण वणाट। विनोबा जी को पूछा कि आपका धंधा क्या, तो गांधी जी ने कहा मेरा धंधा शिक्षण कार्य। विनोबा जी, मुझे पासपोर्ट में लिखवाना था कि आपका धंधा क्या, मैंने कहा भजन। उसने मना किया कि ऐसा ऐसा धंधा तो मुझे पासपोर्ट नहीं चाहिए, लिखना हो तो लख भजन, मेरा धंधा भजन है यार। धंधा मतलब, धंधा शब्द तो ऐसे ही विनोद में यूज कर, धंधा का मतलब भजन को मैं बेचता नहीं हूं,
लेकिन मैंने लिखा भजन लिखो, लिखना तो पासपोर्ट, वरना पासपोर्ट नहीं, पासपोर्ट नहीं तो अमेरिका केम जा चुके, नहीं जाऊँ लेने, अमेरिका वाला आवे है नहीं आऊँ, नहीं जाऊँ लंदन ले, नहीं जाऊँ क्या आऊँ तो आवे। हजी तुम्हारे हजी तू गाम गाम फरू छू यार, हाँ और यात्रा आपको करनी पड़ेगी धीरे 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 धीरे। अभी तो मैं घूम रहा हूँ बंजारे की तरह, मेरी पोथी लेकर इधर उधर उधर उधर, हाँ ना पासपोर्ट ना हो तो लिख्यू आयु भजन, अब एने हूँ खबर पड़े भजन शू हो। ઈમન પૂછે કે આ ભજન શું વ્યવસાય છે, હું કહું માળા બધો લે આ ભજન, તો એને એમ થાય કે આકા કે યંત્ર લાગે છે, આમાંથી આ લોકો કંઈક કમાણી કરતા છે, ધાલ્યું જાય આપણું એમને, એને બિચારાને શું ખબર પડે। એટલે હમણાં હમણાં નવો ધંધો શરૂ કર્યો છે, આ ગુણવંત નહીં ખબર નહીં, તારા બાપ નહીં ખબર નહીં કે બાપુ આનો આવો ઉપયોગ કરશે, હા આવી આવી મહત્વની સેવા એ માણસ કરતો હતો, ઝીણી ઝીણી સેવા જે મને ખબર ન હોય, એને ખબર હોય કે આ પાટિયું તૂટી ગયું છે હવે બદલવાની જરૂર છે, તો એ માણસ કરતો હતો। ચાલો અને આ પટપટિયાને મંજીરાને એને કાંઈ સૂરમાં મેળવવા ન પડે, જેને મેળવવામાં ન પડે એનું નામ જ કાંઈક જુદું હોય, હાવ નવું હોય, કચી દન્ય તોપી નાના પુરાણ નિગમાગમ સંમતમ યત રામાયણે નિગદિતમ લેકિન કચિદ અન્ય તોપી। હેલો ખાસ આજ નથી કેવું આ કથામાં, પણ એક વખત ખાસ કે આ બધા ધર્મગ્રંથ પોથીઓ લંબ ચોરસ કેમ છે, કોઈ પોથી તમે ચોરસ જોઈ સાહેબ, કોઈ પોથી આમ ગોળાકાર જોઈ, લંબ ચોરસ છે, એની પાછળ આખું એક વિજ્ઞાન પડ્યું છે સાહેબ, જે વ્યાસપીઠ પર પોથી રખકર જો કથાએ ગાઈ ગઈ વો સદા લંબ ચોરસ હોતી હૈ, ગોળ નહીં, નહીંતર કેલેન્ડરના ડટ્ટા લંબ ચોરસ એ હોય, ચોરસ હોય ગોળ ગોળ એ હોય, એમાં વળી તોરણ જેવા કરકરિયા હો હો વાના કરે લોકો, પણ પોથી કોઈ દિવસ ગોળ હોય, આ પોથી આમ ગોળ હોય સારું લાગે, ચોરસ હોય તોય ના સારી લાગે, એ લંબ ચોરસ એ ઋષિમુનિઓ કા માનસિકતામાંથી નીકળી એક બહોત બડી પદ્ધતિથી સાહેબ। હા અમુક અમુક ચીજે એસી હૈ ઉસ આકાર કે પાસ બેઠો આપકો થકાવટ ન લગે સાહેબ, इनमें से एक आकार ये है साहब, तुम गोल गोल घूमो थक जाओगे, तुम चौरस कुकड़ी खूणा खूणा में कभी न कभी थक, लेकिन लंब चौरस जितना आकार, हमारे यहां आकारों की बड़ी महिमा है, निराकार निराकार बिना सोचे कुछ लोग बातें करते हैं, निराकार निराकार आकार की एक महिमा है यार, उसके पास जितनी आत्मीयता बढ़े आदमी स्फूर्त रह सकता है, उस पर मैं कभी कहूंगा, लेकिन अभी तो आप केवल हरे रामा रामा अब नीचे वाला पूठा जब पोथी की यात्रा होती है और कोई उठाता है तो किसी के मस्तक पर आता है, ठीक है, ऊपर वाला होता है उस पर फूल आता है, पूठे को फूल की असर हो सकती है कि मेरा किसी ने सम्मान किया, और नीचे वाले को ये भी असर होती है कि मैं किसी बड़े धनवान के सिर पर बैठा, लेकिन बीच वाले शास्त्र को किसी की असर नहीं, तुम पहुंचे हुए आदमी को लाख फूल वाला पहला वो कोई असर नहीं, और बड़े से बड़े आवास में ठहरा वो कोई असर नहीं,
ये केवल पूठे हैं। बीच में जो खाली शून्यता है वहां खजाना होता है। तो मुझे आनंद है मैं इस तरह रामचरितमानस पढ़ा हूं। जो गुरुमुख नहीं है वो केवल कभी कभी शब्दार्थ भी ठीक से नहीं कर पा रहे, कभी कभी शब्दार्थ लेख लिख सकते हैं यार, लेख लगा शोध ग्रंथ तैयार हो सकता है। इसमें मानस विद्रोही का एक ग्रंथ है ऐसा, तुलसी विद्रोह। जिसके आंगन में कभी तुलसी नहीं उगी थी उनके आंगन में तुलसी ने कल्प वृक्ष बो दिया साहब। कई गरीब प्रजा ऐसी जनता थी देश में, उसके आंगन में तुलसी तक नहीं उगती थी, वहां जा जाकर तुलसी ने रामचरितमानस देकर राम कथा रामायण सुर तरु की छाया, महात्मा में लिखा था ऐसा, दुख भय दूरी निकट जो आए। केवल परंपरावादी नहीं है। तो तुलसी जी ने मन के बारे में बहुत से दर्शन दिए, लेकिन उनमें से मैं जितना समझ पाया वो जो मेरी स्मृति में आया सो मैं आपके सामने दे रहा हूं। सब बातें मेरी समझ में न भी आए और न समझूं तो मैं तुलसी को भी तब तक न स्वीकारूं, मेरी समझ में आना चाहिए। अपने ये मेरा जीवन है, मेरा श्वास है, लेकिन समय आने पर श्वास भी नहीं छोड़ना पड़ता है। आदमी श्वास छोड़ता है, इसका मतलब ये छोड़ने की बात नहीं है, लेकिन कई बातें ऐसी होती है जो मेरे श्वास के मेरे विश्वास के अनुकूल नहीं है, तो उसको मैं नहीं छूता।